રહસ્યમય કાંડમાં માહિર જલેબી બાબા. છોકરીઓને ફસાવવા માટે ભૂત પ્રેતનો ડ્રામા. આ દુનિયામાં વધુ એક ઢોંગી બાબા હવે જેલમાં જીવન ગુજારશે. હરિયાણાના પ્રખ્યાત જલેબી બાબા ઉર્ફે અમરપુરી નાગાને સેક્સ સ્કેન્ડલ કેસમાં કોર્ટે દોષી ઠરાવ્યો છે. હરિયાણાની ફતેહાબાદની ફાસ્ટ ટ્રેક કોર્ટે ટોહનાના ફરેબી બાબાને 14 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ સાથે જ તેના પર 35,000 રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો. એટલું જ નહીં, આઈપીસીની કલમ 376C હેઠળ 7-7 વર્ષની, પોક્સો એક્ટ હેઠળ 14 વર્ષની, આઈટી એક્ટ 67 હેઠળ 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ રીતે કોર્ટે વાસનાના પૂજારી જલેબી બાબાને તેના ગુનાઓની સજા ફટકારી. વર્ષ 2018માં ટોહનાથી આ જ જલેબી બાબાની ધરપકડ કરવામાં આવી હતી. નશીલી દવાઓથી છોકરીઓને કરતો હતો બેહોશ. નશાની હાલતમાં છોકરી સાથે કરતો હતો રેપ. જલેબી બાબા મહિલાઓને ચામાં નશીલી દવાઓ પીવડાવતો હતો, તો ક્યારેક તેમને પ્રસાદ કહીને અફીણ ખવડાવતો, બાદમાં તેની સાથે બળાત્કાર કરતો હતો. એટલું જ નહીં, દુષ્કર્મ કરતી વખતે તે વિડીયો પણ બનાવતો. આ કૌભાંડમાં કોર્ટે તેને 5 જાન્યુઆરી 2023ના રોજ દોષી ઠરાવ્યો. તેની સજા પર 6 જાન્યુઆરીએ દલીલ કરવામાં આવી હતી અને આખરે 10 જાન્યુઆરીએ કોર્ટે તેને સજા સંભળાવી. આ દરમિયાન જલેબી બાબા કોર્ટમાં ખૂબ જ રડ્યો અને જજ પાસે દયાની ભીખ માગી. 100થી વધુ છોકરીઓનો રેપ કર્યો. 1-1 યુવતીઓ સાથેની અશ્લીલ ફિલ્મ ઉતારી. જલેબી બાબા બન્યા રેપિસ્ટ. 100થી વધુ છોકરીઓ પર બળાત્કાર કરનાર અને એ જ બળાત્કારની 120થી વધુ ફિલ્મો બનાવનાર જલેબી બાબા ખૂબ જ ચાલાક હતો. તેને જાણીને કોઈ પણ ના કહી શકે કે તે બાબા છે કે બળાત્કારી છે. પોતાના ચહેરાની જેમ આ બાબાએ પણ ઘણા નામ રાખ્યા હતા. બાબાએ હરિયાણાના ટોહના વિસ્તારમાં સ્થિત પોતાના આશ્રમમાં ભોંયરું પણ બનાવ્યું હતું. જ્યારે લાચાર અને અસહાય છોકરીઓ પર બળાત્કાર ગુજારવામાં આવતો હતો અને વર્ષો સુધી તેમની ફિલ્મો બનાવવામાં આવતી હતી અને ત્યારબાદ યુવતીઓને બ્લેકમેલ કરવામાં આવતી હતી. હકીકતમાં જ્યારે એક બાતમીદારે ગુપ્ત રીતે આ બાબાના અશ્લીલ વિડીયોની સીડી પોલીસને આપી તો પોલીસ પણ હેરાન થઈ ગઈ. બાતમીદારે પોલીસને માહિતી આપી કે આ માત્ર એક સીડી છે જેમાં અસંખ્ય છોકરીઓ સાથે બાબાની બદમાશીની તસવીરો કેપ્ચર કરવામાં આવી છે, પરંતુ આવા બીજા ઘણા વિડીયો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દ્વારા લોકોમાં ફરતા થઈ રહ્યા છે. 100થી વધુ યુવતીઓ પર શોષણ અને 120થી વધુ પોર્ન ફિલ્મો, આ આંકડો એટલો મોટો છે કે તેને સાંભળીને પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે. બાબા શું છે તે સાંભળીને એવું લાગે છે જાણે પોર્ન ફિલ્મ બનાવવાનો કોઈ ઉદ્યોગ છે. આ બાબાએ પોતે જ પોર્ન ઇન્ડસ્ટ્રી ખોલી હતી, પરંતુ હવે જેલની હવા દરેક સેકન્ડે બાબાના કાનમાં સુસવાટા ફૂંકશે.